મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં સૌથી વધુ ધામધૂમથી ગણેશોત્સવ ઉજવાતો હોય તો તે વડોદરા છે અને વડોદરામાં વિવિધ આકર્ષક પ્રતિમાઓનું અલગ અલગ સોસાયટીઓમાં સ્થાપન કરવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવાનું અને તેની સ્થાપનાનું આયોજન પણ થતું રહેશે પ્રદર્શનના કારેલીબાગમાં આવેલ વલ્લભનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવામાં આવે છે અને તે પણ સોસાયટીના જે રહીશો છે તેઓ દ્વારા જ આ પ્રતિમાઓ બનાવવામાં આવતી હોય છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે કારેલીબાગની જે વલ્લભનગર સોસાયટી છે ત્યાંના ગણેશ મંડળ દ્વારા ડાંગણના પૂરા એટલે કે ઘાસના પૂરામાંથી આકર્ષક ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે જ્યારે પણ ગણેશોત્સવની ઘડીઓ ગણાવવા લાગતી હોય ત્યારથી જ આ સોસાયટીના જે ગણપતિ કયા પ્રકારના રહેશે તેની અટકરો અને ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે કારણ કે ભૂતકાળમાં પણ પેપર કટિંગ નારિયેળ સહિતની અલગ અલગ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી હતી અને આ વખતે ડાંગરના પૂરા એટલે કે ઘાસના પૂરામાંથી પ્રતિમા બનાવવાની શરૂઆત કરવામાં આવેલી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે સોસાયટીના જે રહીશો યુવકો મહિલાઓ અને બાળકો છે તે આખરી ઓપ આપી રહ્યા છે આ જ રીતે અત્યારે જે સોસાયટીની અંદર જે આયોજકો છે તે પૈકીના જે આયોજક છે તેઓની સાથે વાત કરીશું કેટલા ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવે છે અને કેટલો ખર્ચો થઈ રહ્યો છે આ તેર ફૂટની પ્રતિમા બનાવવામાં આવે છે આવી છે અને આની અંદર અંદાજીત થી પાંચ હજારનો ખર્ચ થયો છે અને ખર્ચો એટલા માટે ઓછો છે કે જે ડાંગરના પૂરા જે છે એ અમને ડોનેટ કરવામાં આવ્યા છે એનો ખર્ચ અમને લાગ્યો નથી એટલા માટે પિસ્તાલીસો થી પાંચ હજાર ની અંદર આ મૂર્તિ તૈયાર થઈ છે દર વર્ષે તમે લોકો અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ બનાવતા હોવ છો આ જ રીતે આ ગણેશ ની પ્રતિમા જે છે તે ઘાસના પૂરામાંથી બનાવવાનું કેવી રીતના આયોજન કરવામાં આવ્યું અમે બધા મંડળના બધા છોકરાઓએ બેસીને વિચાર્યું કે આ દર વર્ષે અમે પેપર છે નારિયેલના છોડા છે એવી રીતના અમે બનાવતા આવ્યા છીએ પણ આ વર્ષે એટલા માટે ડાંગરના પૂડા લીધા કે ડાંગર જે છે એની પૂજા થાય એના માટે અમે અમે ડાંગરના ગણેશજીને સ્થાપિત કર્યા અને દરરોજ એની પૂજા કરી શકીએ એવો પ્રયાસ કર્યો છે કેટલા લોકો અને આખા દિવસ દરમિયાન કેટલા કલાક કામ ચાલતું હતું દિવસ દરમિયાન તો બહુ ઓછા હોય કારણ કે જે અમારા જે છોકરા છોકરીઓ છે એ બધા જોબ કરતા હોય છે સ્ટુડન્ટ હોય છે એટલે જેવો ટાઈમ મળે ફ્રી ટાઈમ મળે એટલે એ લોકો અહીંયા આગળ આવીને એમનો પોતપોતાનો ટાઈમ અહીંયા આગળ ફાળવે છે અને વાત કરીએ તો રાત્રે નવ વાગ્યા પછી બધા જ અહીંયાગડી હોય છે અને એ જેઓ બીજા દિવસનો સમય કે બીજા દિવસે રવિવાર હોય તો સવાર છ સાત વાગ્યા સુધીને બી બધા અહીંયા આગળ હાજર હોય છે ખર્ચો કઈ રીતે કાઢવામાં આવે છે અને કેટલો ખર્ચો થઈ રહ્યો છે હાલ જોવા જઈએ તો બધા જ છો મંડળના છોકરાઓએ રોજના પચાસ રૂપિયા ઉઘરાવીને લગભગ આ બે થી ત્રણ મહિનાથી આ તૈયારી ચાલતી હતી એટલે રોજના પચાસ રૂપિયા બધા પોતપોતાની શક્તિ પ્રમાણે આપતા હતા અને લગભગ આમ જોવા જાવ તો પિસ્તાળીસો થી પાંચ હજાર રૂપિયાની વચ્ચે ખર્ચ થયેલ છે કેટલી બહેનો અને બાળકો કામ કરી રહ્યા કઈ રીતે આખું કામ કરી રહ્યા છો એમાં બહેનો ચાર પાંચ એમાં બે હાઉસ છે બીજા જોબ કરે છે સ્ટુડન્ટ છે નાના નાના એવી રીતે અને અમે રાત્રે એમ લોકોને મદદ કરી શકીએ છીએ કારણ કે આખો દિવસ તો અમારી પાસે પેલું હાઉસ વાઇફને ટાઈમ હોય ના તો રાત્રે અમે થોડી મદદ કરી શકીએ છીએ વિસર્જન માટેનું એક વિશેષ આયોજન કરવામાં આવેલું છે સ્થાપના તો એક અલગ પ્રકારની છે જ તમે બનાવી રહ્યા છો ઇકો ફ્રેન્ડલી છે પરંતુ વિસર્જનની પણ વિશેષ વ્યવસ્થા કરેલી છે વિસર્જન માટે અમે એવી વ્યવસ્થા કરેલ છે કે પાણી ગણેશજીને ચરણ સ્પર્શ કરાવીને પાછા લાવીને એમનું ડાંગરના જે પૂરા છે એને અલગ કરીને ગૌશાળા કાં કાતો પછી પાંજરા પોડમાં આપી દઈએ તો ઘઉ ચારા તરીકે એનું યુઝ થાય અને બીજું એ છે કે ઇનકેસ કદાચ મૂર્તિ પાણીની અંદર ડિકમ ડૂબી જાય તો એને પાછી બહાર કાઢીને એક ખાડો કરીને એની અંદર થોડાક ટાઈમ માટે એ ખાડાની અંદર આ ઘાસના પૂરાને દબાવી દઈએ અને પછી કાઢીએ તો એક ફર્ટિલાઇઝર ખાતર તરીકે તૈયાર થાય તો એ આપણા એન્વાયરમેન્ટ કામ લાગે કે ઝાડ પાંદડા ઉગાડવા માટે ગણેશજીની પ્રતિમા બનાવવાથી લઈને વિસર્જન વિસર્જન સુધી એક અનોખું આયોજન છે કારેલી બાગના આ જે યુવક મંડળ દ્વારા હંમેશા ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવામાં આવતી હોય છે આ જ રીતે આ પ્રતિમા બનાવીને વિસર્જન સુધી જે પર્યાવરણની જાળવણીનો એક અનોખો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન વડોદરા